તો કેમ છો તમે બધા? તો આજે આપણે પહોંચી ગયા છીએ પાછા કેડલા ફાર્મમાં. તો કેડલા ફાર્મમાં આપણે આજે જોવાના છીએ ચાંદનીની રાઈડ. 10 કિલોમીટરની રાઈડ આપણે કરવાના છીએ. તો હું તમને આગળ બધું બતાવવાનો છું. કેવું લાગે મને કોમેન્ટમાં કહેજો, અને લાઈક અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં કરવાનું. અને ખાસ કેરીલા ફોર્મનો વિડીયો ન જોયો હોય, ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો, તમને કેરીલા ફોર્મનો વિડીયો જોવા મળશે. મને કહેજો કેવો લાગે કોમેન્ટમાં. મળીએ. તો તમે મળો મારા મોટાભાઈને. મેહુલભાઈ છે, મેહુલભાઈ પણ બહુ જ ઘોડાના શોખીન છે. તો આજે આપણે એમની વાડીએ જોવાના છીએ. એમની વાડીએ પણ એક ઘોડી અને એક નાનો વછેરો છે, એ હું તમને ખાસ બતાવવાનો છું આજે. બહુ જ મસ્ત વછેરો અને ઘોડી છે. તો આપણે જોઈએ પહેલા. તો આ છે સોંદેડા અને કેવદરા વચ્ચેનો રોડ છે. તો સવારમાં એટલું મસ્ત વાતાવરણ હોય છે ને, વાત પૂછવામાં કેમ કે સવારે વાહનની અવરજવર ઓછી હોય છે, એટલે ઘોડિયાકોની બહુ જ મજા આવે છે. તો આ રસ્તો છે મેહુલભાઈની વાડીનો. તો મેહુલભાઈની વાડી આપણે હમણાં જ પહોંચી જવાના છીએ. તો આપણે ઘોડી અને વછેરો જોશું. કેવું લાગે મને કોમેન્ટમાં ખાસ કહેજો. તો આપણે પહોંચી ગયા છીએ મેહુલભાઈની વાડીએ. તો મેહુલભાઈએ મસ્ત આગળ અથાણ બનાવેલું છે ઘોડી અને વછેરા માટે. તો પહેલા જુઓ, સામે તમે જોઈ રહ્યા છો એ અથાણ છે, મસ્ત ઝારીઓથી પેક બનાવેલું છે. જો વછેરાનું નામ છે વીર અને ઘોડીનું નામ છે રેડી. બહુ જ મસ્ત ઘોડી છે. આગળ હું તમને બતાવીશ. તો આ છે આપણી ઘોડી રેડી. રેડી થોડી બીમાર હતી, એટલે આપણે આજે એને રાઇડિંગ નથી લેતા. આપણે 2-3 દિવસ પછી એનું રાઇડિંગ બી લેશું. તો હવે આપણે જઈ રહ્યા છીએ કેવદરા ગામમાં. કેવદરા ગામમાં એક પણ એક બહુ જ મસ્ત ઘોડી છે. હું તમને ઘોડી બતાવવા લઈ જઈ રહ્યો છું. તો છેલ્લે સુધી જોજો, કેવું લાગે મને કહેજો. આનું નામ તોરલ હતું, સ્પેશિયલ કાઠિયાવાડી બ્રીડ હતી. બહુ જ મસ્ત ઘોડી હતી. અને આ આપણી ચાંદની.
તો થઈ ગયા છીએ આપણે પાછા રિટર્ન કેરલા ફાર્મમાં. તો હવે આગળનો વ્લોગ એવો આવવાનો છે, આપણે ચાંદની અને રેડી આપણી બંને ઘોડીને લઈને આપણે રાઇડ ઉપર જવાના છે. એ રાઇડ 12 કિલોમીટરની રહેવાની છે, તો એ રાઇડ જોવાનું ભૂલતા નહીં, બહુ જ મજા આવવાની છે. ત્યાં સુધી લાઇક શેર અને સબસ્ક્રાઈબ.